नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઇમ બુલેટિન સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની પડાપડી જોવા મળી હતી. ધક્કામુક્કી અને અરાજકતા થતા એકનું મોત નિપજ્યું. ધક્કામુક્કીને લીધે કેટલાક લોકો બેભાન થયા છે. રેલવે સ્ટેશન ખાતે પડાપડીમાં 4 લોકો બેભાન થયા. માટેની જે ટ્રેનની માંગ છે તેની કોઈ જ વાત કરી નથી. આ ટ્રેનમાં આ પ્રકારના દ્રશ્યો દરરોજ જ જોવા મળે છે, તેમાં કોઈ બેમત નથી. એટલે કે સરકાર સમગ્ર ઘટનામાં પોતાનો બચાવ કરી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રેલવે સ્ટેશન ખાતે પડાપડીમાં 4 લોકો પણ બેભાન થયા છે. બેભાન થયેલા લોકોને પોલીસે CPR પણ આપ્યું. ઘટનામાં વધુ 2 લોકો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે રેલવે મંત્રી દર્શના જરદોશ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને મળીને માહિતી મેળવી હતી. દર્શના જરદોશે રેલવે સ્ટેશન જતા લોકોને શાંતિ રાખવા પણ અપીલ કરી છે. ધક્કામુક્કીમાં અંકિત બિરેન્દ્રસિંહ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. તે બિહારના છપરા ટ્રેનમાં જઈ રહ્યો હતો પોતાના વતન તરફ અને આ ભીડને લીધે કેટલાક લોકોની ટિકિટ કન્ફર્મ હોવા છતાં પણ ટ્રેનમાં ચડવા મુશ્કેલી સર્જાઈ હતી અને બેસી શક્યા નહોતા. તેવામાં ન્યૂઝ 18 ગુજરાતી પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે પડાપડી અને ધક્કામુક્કી ન કરીને સુરક્ષિત મુસાફરી કરીએ. સ્ટેશન પર બનેલી ઘટના ખૂબ ગંભીર છે. હું તમારા સૌના માધ્યમથી સૌને નમસ્કાર કરીને અપીલ કરું છું કે દિવાળીનો તહેવારનો સમય છે, આપણે સૌ શાંતિ રાખીએ. આપણે સૌ મૃતક સાથે સંવેદના પણ જાળવીએ અને એની સાથે રેલવે પરિવારની સાથે અમે સૌ અહીંયા જ્યારે મેં જાણકારી લીધી છે, આપણે સ્મીમેર હોસ્પિટલમાં ઊભા છીએ. હોસ્પિટલની ગંભીરતા પણ સમજીએ. જે મૃતક છે એ ભાઈ પોતે ભાગલપુરના બિહારના વતની છે, 35 વર્ષના, અને રેલવેની અંદર મુસાફરી કરવા દરમિયાન એમનું અકસ્માતે અવસાન થયું છે. તો રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની પડાપડી જોવા મળી રહી છે. સંવાદદાતા કીર્તેશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે. જે કીર્તેશ, હાલ અત્યારે ત્યાં રેલવે સ્ટેશન પર કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ જે બેભાન લોકો છે તેમની હાલત શું જણાઈ રહી છે? બિલકુલ, જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારે અહેવાલ બતાવ્યો હતો કે બિહાર અને ઉત્તર પ્રદેશ જનારા લોકો માટે માત્ર એક ટ્રેન છે અને ટ્રેનમાં ઘેટા બકરાની જેમ તેમને ભરવામાં આવે છે. ટ્રેનમાં બેસતા પહેલાં તેમને 24 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે છે. જોકે એક ડબ્બામાં ક્ષમતા કરતાં વધુ પેશન્ટો, અરે કહી શકાય ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા. તેને લઈને 3 વ્યક્તિઓ બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક યુવકનું મોત થયું છે, જ્યારે 2 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. ખાસ કરીને સુરતના જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર્શનાબેન જરદોશ, કે જે કેન્દ્રીય રેલવે મંત્રી છે, તેઓ તાત્કાલિક જે ઇજાગ્રસ્ત છે તેમની મુલાકાત લેવા આવ્યા છે અને એ મુલાકાત બાદ આવી ઘટના ના બને તે માટે કેટલીક સલાહ અને સૂચન કરી રહ્યા હતા. ખાસ કરીને રેલવે સ્ટેશન પર આવતા લોકો, ખાસ કરીને જેમની પાસે ટિકિટ કન્ફર્મ ટિકિટ હોય તેવા લોકોને જ પ્રવેશ મળશે, લોકોએ જાગૃત થવાની છે, આવી બધી વાત કરી હતી. પણ સૌથી મહત્ત્વની વાત છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટેની માત્ર એક ટ્રેન છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રેનની માંગણી કરવામાં આવે છે. સવાર પડતાની સાથે આ ટ્રેનમાં બેસવા માટે લોકો 24 કલાક પહેલાં લાઇનમાં લાગતા હોય છે. આ તમામ સમસ્યાઓ તેઓ જાણે છે. એના માટે સુરતમાં આંદોલનો થઈ ચૂક્યા છે. પણ પોતાની ભૂલ છુપાવવા માટે, લોકોને જાગૃત થવા માટે અને મીડિયાએ લોકોને જાગૃત કરવાની વાત કરી છે. જે પ્રકારની ઘટના છે, મેં પહેલાં જ કીધું એમ, માત્ર 3 જનરલ કોચ હતા, જેમાં 300 લોકોની કેપેસિટી હતી અને ઓપન ટિકિટ લઈ 5,500 લોકો રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. રેલવેના ડબ્બામાં લોકો બારીમાંથી પ્રવેશે, જે એક બીજા પર પગ મૂકીને પ્રવેશતા હોય તેવા દ્રશ્યો પણ ન્યૂઝ 18 ગુજરાતીએ બતાવ્યા છે. આ ઘટના પ્રથમ વર્ષ નથી, છેલ્લા કેટલાક વર્ષોથી તહેવારોના સમયે આ પ્રકારની ઘટના જોવા મળે છે. તે છતાં પણ તંત્ર તે સમયે ટ્રેન મૂકતું નથી. ચોક્કસ ટ્રેનો મૂકવામાં આવે છે, સ્પેશિયલ ગોરખપુર મૂકવામાં આવે છે, સ્પેશિયલ પટના ટ્રેન મૂકવામાં આવે છે. પણ લોકોને ભાગલપુર સુધીનો જે રૂટ છે એ રૂટની ટ્રેનો જોઈતી છે, રૂટની ટ્રેનો આપવામાં નથી આવતી. જેને લઈને લોકો મોટા પ્રમાણમાં ટ્રેન પસંદ કરે છે અને 300ની કેપેસિટી હોય છે, ત્યાં 5,000 લોકો પહોંચે છે. પૃથક સૌથી મહત્ત્વની વાત છે કે જે લોકોએ બુકિંગ કરાવેલું છે, જેમની ટિકિટ કન્ફર્મ છે, તેઓ આ ટ્રેનમાં ચડી શકતા નથી અને ઓપન ટિકિટ લઈને લોકો ચડી જાય છે. જેને લઈને સર્વોકેશન થતાં 3 વ્યક્તિઓ બેભાન થઈ ગયા.
થયા હતા જો કે પોલીસના જવાનો દ્વારા સીપીઆર આપી ખૂબ જ મહેનત કરી બે લોકોના જીવ બચાવવામાં આવ્યા છે જ્યારે એક જણનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયા છે હવે કહી શકાય કે આગ લાગ્યા બાદ કૂવો ખોદવાની જે વાત છે તે પ્રકારની વાત દર્શના જણાવ્યું જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને કેન્દ્રીય રેલવે મંત્રી છે તે હોસ્પિટલ ખાતે આવીને કરી રહ્યા છે જી કીર્તેશ સમગ્ર માહિતી બદલ આભાર તો જે રીતે સંવાદદાતા કીર્તેશે પણ જણાવ્યું કે કેવી પરિસ્થિતિ રેલવે સ્ટેશન પર હાલ અત્યારે જોવા મળી રહી છે દિવાળીનો તહેવાર છે જે લોકો છે તે પોતાના વતન તરફ જતા હોય છે પરંતુ ટ્રેનમાં વધારાની ટ્રેનો ન મૂકતા લોકોને આ અગવડ ભોગવવાનો પણ વારો આવ્યો છે જેમાંથી ત્રણ લોકો બેભાન થયા હતા હોસ્પિટલ તેમને સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે અને આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે स्टेशन में मेरे को बैठना एक आदमी बोलता बैठ जा मैं अपने आदमी को मेरे छूट गया है तो बैठ मेरा बैग लेके भाग गया मेरा गाना उसमें भाई रहा कहा तुम बैठ जाइए मैं तुम्हारा बैग लफा दूंगी मेरा बैग नहीं लफाया तो मैं उसे घुस गई थी ट्रेन में मेरे को सब लोग मेरे ऊपर बैठ गए एक आदमी मेरे को घूचा लाते लात मार रहा था मेरे गर्दन में यहाँ बहुत मार रहा है मेरा यहाँ पीड़ा बहुत है शू घटना थी घटना बनी हवे शू आ त्योहारों दिवसों में वधु संख्या में सूरत थी पैसेंजरो पोतपोताना वतन में जता हुए छे अने आ जे ट्रेन छे ए डेली सवारे 10 वागे अहींथी उपड़ती हुए छे आ ट्रेन में सामान्यतः पण जरूर कैपेसिटी करता वधु माणसो पैसेंजरो प्रवास करता हुए छे दिवाळीना एक के बे दिवस बाकी छे जेथी आ वखते आजना दिवसे आ ट्रेन में खूब ज वधारे भीड़ हती जेने पहोंची वळवा माटे थईने જીઆરપી તેમજ આરપીએફ અને હોમગાર્ડ એસઆરપીના જવાનો અમે તૈનાત કરવામાં આવેલા હતા બધા મળીને 75 જેટલા કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ સ્ટેશન ઉપર હાજર હતા અને એમના દ્વારા લાઇન કરાવીને પેસેન્જરોને પણ પોતપોતાના ડબ્બામાં સલામત રીતે બેસી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી તેમજ આ કોચ પોઝિશન આમાં ટ્રેન જે કોચ પોઝિશન રેગ્યુલર આવતી હોય છે એમાં કોચ પોઝિશનમાં ફેરફાર થયેલા હતા જેના કારણે પણ પેસેન્જરોને આગળના ડબ્બાવાળા પેસેન્જરને પાછળ જવાની ફરજ પડેલી કામ એટલું અઘરું નથી પણ મુસાફરો દરેકને પોતાના ઘરે જવાની ઉતાવળ હોય છે અને સંખ્યામાં મુસાફરોનો વધારો થવાના કારણે આ બનાવ બનેલ છે અને સીપીઆર આપી અને બનતા પ્રયત્નો તેમને બચાવવાના અમે કરેલ છે કામ અઘરું એટલે કે સુરતનું બે સ્ટેશન છે અનેક ટ્રેનો આવે છે પણ એક ટ્રેનમાં કદાચ પોલીસને સૌથી વધુ કસરત કરવી પડે છે 3-3 કલાક સુધી લોકોને લાઇનમાં લગાડી બેસાડવા હતા અમે એ બી જોયું હતું કે ટ્રેન આવી વ્યવસ્થા હતી પણ જેવો ટ્રેન ઊભી રહી એટલે લોકો પોલીસને ધક્કો મારીને અંદર જતા જોયા છે જી મુસાફરો આ પ્રમાણેનું વર્તન કરતા હોય છે પણ તેમ છતાં ભીડ કંટ્રોલમાં જ હતી પણ એક કોચની અંદર આ પ્રકારનો બનાવ બનેલ છે બાકી કોઈ અવ્યવસ્થા સર્જાયેલ નથી તો સુરત રેલવે સ્ટેશન ખાતે ભાગદોડમાં એકનું મોત નિપજ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હવે સુરત રેલવે સ્ટેશન જશે પોલીસે બેભાન થયેલા લોકોને સીપીઆર આપ્યું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી છે કહ્યું કે ભીડને કાબૂમાં લેવા પોલીસે સરાહનીય કામગીરી કરી સુરત રેલવે સ્ટેશન પર વધુ ભીડને કારણે 5 મુસાફરો બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રેલવે સ્ટેશન પર ભાગાદોડી થઈ હતી અને વધુ ભીડ તે ઉપરાંત બોગીમાં ચડતા વધુ મુસાફરો મુદ્દે નવસારીમાં મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર થતી ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ સખત મહેનત કરી રહી છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું તેમ છતાં લોકોની વધુ ભીડ હોવાને કારણે આ મુશ્કેલી સર્જાઈ હતી નવસારીના કાર્યક્રમ પત્યા બાદ સુરત રેલવે સ્ટેશન જવાની હર્ષ સંઘવીએ તૈયારી કરી રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવાર નિમિત્તે અચાનક જ જે વધતી પબ્લિકને કંટ્રોલ રાખવામાં પોલીસે ભયંકર રીતે પ્રયાસ કર્યો છે અને હજી વધુ ફોર્સ સુરત રેલવે સ્ટેશન પર મોકલવામાં આવી છે હું નવસારીથી જેલનો કાર્યક્રમ પૂર્ણ કરીને રેલવે સ્ટેશન જ તરત જવાનો છું